नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती पाठ छ लेखन जाली नो रही। लेखक छे जोरावर सिंह जाधव, तेमनो जन्म 10/1/1940। आ पाठ में आपणे जोयुं के भाल पंथकनी आ लोककथा छे। कहर संगे करेली दांडाईनो बदलो हरकचंद केवी युक्ति थी वाड़े छे तेनो तादृश्य चितार अहीं मळे छे। आ लोककथा में मानव स्वभावनी विषमतानो परिचय मळे छे। लेखके भाल पंथकना के आ लोककथा में मानव स्वभावनी विषमतानो परिचय मळे छे। लेखके भाल पंथकना तळपदा शब्दोनो सुंदर व्यवहारिक विनियोग भाषा कर्मनो उत्तम नमूनो पूरो पाड्यो छे। के अहीं हरखचंद अने कहर संगे नो बदलो छे कई रीते ले छे ए अहीं वात छे रजू करवामां आवेली छे के ज्यारे कहरसंग छे ए हटाणू करवा जाय छे त्यारे हरखचंद पण तेने मळी जाय छे अने बाजका मूकवानू कहे छे। कपासियाना कोथळा छे बे मण जेटला एना गाड़ामां मूकवानू कहे छे। पण कहरसंग शुं कहे छे के ज्यारे ई पोतानी गाममां कोई पोता हरखचंदनी हाटड़ीए आवे छे एटले के दुकाने आवे छे त्यारे ए छे ए पूरेपूरो हिसाब मागे छे, कंई पण कोईनी शरम राखतो नथी। आवुं विचारीने कहरसंग शुं कहे छे के आ बळद छे ए झालिया रहेता नथी। त्यारे हवे आ शब्द छे ए हरखचंदना मगजमां घुमरियो ले छे के कहे छे आ बळद छे ई केवा छे પાણીયાળા છે, બહુ તાકાતવાન છે, શક્તિમાન છે, એ ઘર તરફ જવા લાગ્યા છે। ત્યાર પછી આ વાતને ઘણો સમય થઈ ગયો પણ હરખચંદ છે એ મગજમાંથી આ વાત છે એ ભૂલી ગયા ન હતા। હવે એવા કુદરતનું કરવું કે કળસંગના બાપુ ગુજરી ગયા, ગામમાં કોઈ ભણેલું ન હતું એટલા માટે હરખચંદની હાટે વંચાવા જવું પડતું। કોઈ પણ ગામમાં કાગળ આવ્યો હોય તો કંકોત્રી લખવી હોય, સારો ખરાબ પ્રસંગે કાગળ લખવું હોય તો હરખચંદ છે એ શરમના માર્યા બધાને કામ કરી આપતા। તો કહળસંગે હરખચંદના શેઠને બે હાથ જોડીને કાળોત્રી માટેના કાગળ લખવા માટે બોલાવ્યા। તો શેઠના મનમાં થયું કે તેદી તો બાપુના બળદિયા છે, એ તાણી ઝાલિયા રહેતા ન હતા, હવે આજે મારો મને બોલાવવામાં આવેલો છે કાગળ લખવા માટે કે હવે તો હું એને બરાબર નુકસાન પહોંચાડું। એટલે કહળસંગે એમના બાપુનું કારજ પાંચમનું રાખેલું। તો શેઠિયાએ શું કર્યું કે થોડાક પાંચમના કાગળ, થોડાક છઠના, સાતમના, આઠમના, અગિયારસની તિથિ સુધીના લખીને જવા દીધા। પછી તો રોજ એક આવે ને એક જાય, આમને આમ અગિયારસ સુધી આ કામ છે ચાલ્યું કે એક દિવસનું કારજ હતું એ સાત દિવસ સુધી ચાલ્યું। હવે બધા વિચારમાં પડી ગયા કે આ શું થયું, આ કેવી રીતે ઊંધું થઈ ગયું આ કામ। પછી હરખચંદ શેઠને બોલાવે છે અને બધાને કહે છે, ત્યારે હરખચંદ કહે છે કે આ તો તે દિવસે કહળસંગના બળદો છે ઝાલિયા રહેતા ન હતા, તો આજે મારી પેન છે ઝાલી ન રહી એટલા માટે આવું કામ થયું છે। બધાએ ઠપકો આપ્યો કહળસંગને। ત્યાર પછી ભાષા સજ્જતા આવે છે પેજ નંબર 33 પર કે પાંચમા ધોરણમાં તો અલ્પવિરામ, પૂર્ણવિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન વિશે જાણકારી મેળવેલી। અહીં આપણે અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતરણ ચિહ્ન વિશે જાણી કે અર્ધવિરામ તો એનું ચિહ્ન આ પ્રકારનું હોય છે। તમે અહીં જોઈ શકો છો કે વિષયો તો બધા સારા છે
ઈચ્છો તે વિષયનો સ્વાધ્યાય કરો. બીજું છે કે માને જોઈને રાજી રાજી થઈ જવાયું, જાણે સઘળું જ મળી ગયું, સૌ જન ઝંપી ગયું નરી નીરવતા. તો જે વાક્ય ખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્ય ખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્ય ખંડમાં અલ્પવિરામ પાસે તમે અટકો, જે અટકવું ભાગ્યે જ અટકવું કહેવાય, તેના પ્રમાણમાં અર્ધવિરામ ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. ત્યાર પછી આવે છે ગુરુવિરામ. તો એના માટે જૂના કાળથી એક કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, એનાથી બબડી જવાયું, માળા રજપૂતે કરી છે ને કાંઈ. તો ઉપરના વાક્યમાં ગુરુવિરામનો ઉપયોગ થયો છે, વાક્ય પૂરું થયું નથી, નહીં તો પૂર્ણ વિરામ આવે. પરંતુ એ વાક્યની સાથે જોડાયેલા એક જ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે. ટૂંકમાં ગુરુવિરામનું ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. એટલે ગુરુવિરામનો અર્થ શું છે કે હજી આના પછી વાક્ય છે, પૂરું થયું નથી. અવતરણ ચિહ્ન છે કે એક હળ સંઘભાઈ ઘડી સાત બળદિયાને તાણીને ઝાલોને ભૈસાબ કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય, ભલા થઈને આટલું બાજકું લેતા જાઓ. જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના એ જ શબ્દમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોઈએ તે પદ કે પદોની આજુબાજુ પણ આ ચિહ્ન મુકાય છે. એની નિશાની સામાન્ય રીતે આ પ્રમાણે હોય છે. ત્યાર પછી અભ્યાસ છે, વિકલ્પ છે, તેમાં પેલું છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ, આ પંક્તિને શું કહેશો? તો આ પંક્તિને શું કહેવાય? કહેવત છે, આને કહેવત કહેશું. ત્યાર પછી બીજું છે પેજ નંબર 35 પર કે કહળસંગ ગાડું જોડીને ધંધુકે શું કરવા ગયા હતા? તો કે હટાણું કરવા. જવાબ આવશે હટાણું. લેખણ ઝાલી ન રહી પાઠના લેખકનું નામ જણાવો. જોરાવરસિંહ જાદવ. જવાબ આવશે જોરાવરસિંહ જાદવ. ત્યાર પછી એક એક વાક્યમાં છે કે પાઘડી પણ ક્યાં બે પ્રદેશ પથરાયેલા છે? તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડે અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી પણ પથરાયેલા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર. હરકચંદે મણે કપાસિયા શા માટે ખરીદ્યા હતા? ગાય માટે ખરીદ્યા હતા. કોના માટે? તો કે ગાય માટે. કહળસંગને કોણે ઠપકો આપ્યો? તો કુટુંબના સૌએ. કહળસંગને કુટુંબના સૌએ ઠપકો આપ્યો. પ્રશ્નના ઉત્તર આપો છે કે ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા? તો કે ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામથી તાલુકા મથકે જવાની ગાડા વાટ બંધ થઈ જાય. ગાડા વાટ છે, રસ્તો છે, એ બંધ થઈ જતો. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં 3-4 મહિના ચાલે એટલી ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી ગામ લોકો એક સામટી કરી લેતા. કહળ સંગે કઈ કઈ વસ્તુઓ ખરીદી હતી? તો કે કહળ સંગે સુલેમાન ખાંચીની ધાણીથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી ગોળની ભેલ્યું, દાળ ચોખા, મીઠું, મરચા, લસણ, કોથળા ભરીને બટેટા અને ડુંગળીની ખરીદી કરી. હરકચંદના લમણામાં શી વાત રહી ગઈ? તો હરકચંદ કહળ સંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા, એમને જોઈને કહળ સંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું. ઉપરથી કહળ સંગે કહ્યું કે બળદ તાણી ઝાલિયા રહેતા નથી. આમ કહળ સંગે ડાંડાઈ કરી અને આ વાત હરકચંદના લમણામાં રહી ગઈ.
चौथो छे के हरखचंद ने शा माटे शरमावू पड़ू, तो कहर संघना बापूना कारजनो प्रसंग हतो। हरखचंद ने कागळ लखवा बोलाव्या। हरखचंदे वेरनो बदलो लेवानी वृत्ति थी कागळ लखवामां एवा गोटाळा कर्या के प्रसंग बगड़ियो, मोतनो मलाजो न जळवायो। कोई डाहिया माणसे कह्यु के कहर संघ तो अभण हतो, पण हरखचंद तमे आ शुं कर्युं? हरखचंद ने भूल समझाणी અને એમને શરમાવું પડ્યું। ત્યાર પછી સ્વાધ્યાય છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો, તેમાં પહેલું છે કે ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે, શા માટે? તો ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। આ પંથકમાં કુદરતની અમી દ્રષ્ટિ નથી, આખો પંથક કાયમથી ઝાડપાન વિનાનો વેરાન છે, એટલા માટે આ કહેવત પડી છે। ત્યાર પછી બીજું છે કે કહળ સંઘ બાચકું લેવાની ના શા માટે પાડે છે? તો કહળ સંઘ કોક દિવસ શેઠ હરખચંદની હાટડી એટલે કે દુકાને ઉધાર લેવા જતો, ત્યારે શેઠ એને હાટડીએથી હેઠો ઉતારી દેતા। આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકું મૂકવા ગયા, ત્યારે શેઠને રઝળવાવાનો વિચાર કરીને બળદ ઝાલિયા રહેતા નથી, એમ કહીને કહળ સંગે બાચકું લેવાની ના પાડી। ત્રીજું છે કે હરખચંદ શેઠ ગામ લોકોને શું લખી આપતા કેમ? તો હરખચંદ શેઠ ગામ લોકોને દસ્તાવેજ લખી આપતા, તેમજ ખાતું પાડી આપતા, સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોત્રી પણ લખી આપતા, કારણ કે ગામ આખું અંગૂઠા છાપ હતું। ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલું ન હતું। ચોથો પ્રશ્ન છે, અનુભવીઓએ કહળ સંઘને ઠપકો કેમ આપ્યો? તો કે કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી। કહળ સંઘે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો અને કડવા વચનો કહ્યા, એ માટે અનુભવીઓએ કહળ સંઘને ઠપકો આપ્યો। પ્રશ્ન નંબર બે છે કે નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો, કે અર્ધવિરામવાળું વાક્ય તમે પાઠમાંથી શોધીને લખવાનું છે। કે અર્ધવિરામવાળું વાક્ય છે કે ઓલિવ કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? ત્યાર પછી ગુરુવિરામવાળું, તો શેઠીએ રાડીએ પાડી એ કહળ સંઘ ભાઈ। અવતરણ ચિહ્નવાળું વાક્ય છે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન। ત્યાર પછી પેજ નંબર 36 પર પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો। પહેલું છે પાઘડીના જેવો વિસ્તાર, તેને કહેવાય પાઘડી પને। તો તમારે અહીં વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી લખવાનું છે, જવાબ આવશે પાઘડી પને। બીજું છે કે મૃત્યુ સમયે લખાતો પત્ર, તો તેનો જવાબ આવશે કાળોત્રી। પેન્સિલથી તમારે લખવાનું છે તેની સામે કાળોત્રી। ત્રીજું છે કે ત્યાર પછી ત્રીજું છે કે મરણ પછી 12મા દિવસે થતો વિધિ, 12મો અથવા તો કારજ, કોઈ પણ એક શબ્દ તમે અહીં લખી શકો, 12મો અથવા કારજ। ચોથું છે માટીની ભીતનું નાનું ઘર, તો તેનો જવાબ આવશે ખોરડું। માટીની ભીતનું નાનું ઘર, તેનો જવાબ આવશે ખોરડું। પ્રશ્ન નંબર 4 છે કે તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો, કે જેવી રીતે કહેવતો છે કે ઉતાવળે આંબા ન પાકે, ઘરના ભૂવાને ઘરના જાગરિયા, ડુંગરા દૂરથી રડિયામણા, મૂડી કરતા વ્યાજવાલું, નમે તે સૌને ગમે, આવી બધી કહેવતો છે એ તમારે તમારા વિસ્તારમાં બોલાતી હોય તો એ લખવાની છે। વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આ પાઠ થાય છે પૂરો। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।